વડિયા મામલતદારને દલિત સમાજ દ્વારા આવેદન પત્ર અપાયું. વડિયા મામલતદારને દલિત સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું. દિલ્હી જંતર મંતર ખાતે કથિત સવર્ણ સમાજ દ્વારા ભારત દેશના આધુનિક સંવિધાનને સળગાવવામાં આવ્યું તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને અનુજાન જાતિ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવેલ તે બાબતે વડિયા મામલતદારને સ્વયં સૈનિક દળ પરિવારે આવેદનપત્ર પાઠવ્યું હતું. જે અમાનુષી તત્વો દ્વારા જે ભારતના સંવિધાનને સળગાવવામાં આવ્યું છે તે લોકોને પૂરીથી પૂરી સજા મળે અને તે લોકોને છોડવામાં ન આવે અને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે એ લોકો અહીંના આ દેશના મૂળ નિવાસી નથી એટલે આ સંવિધાનને ખળગાવવામાં એવું લાગે. બરાબર છે. એટલે એ લોકોને કડીથી કડી સજા થાય. તમારી રજૂઆત છે ને, આજે કઈ સંવિધાન છે સાહેબ, આજે કઈ સંવિધાન છે? તો આમાં સંવિધાનની અંદર એક સામાન્ય મજૂરથી માંડી અને ક્લાસ વન અધિકારી સુધી આ સંવિધાનની બદોલતથી જીવન જીવે છે. તો આ સંવિધાન હળગાવવું, આ આખા પૂરા ભારત દેશને એક કહેવાય ને કે લાગણી દુભાણી, અને દેશની નાગરિકની લાગણી દુભાણી છે એમ. તો આજે કઈ આવા તત્વો આજે કઈ આ સંવિધાનને સળગાવ્યું છે તો આને દેશદ્રોહની કલમ લાગે અને કડકમાં કડક સજા થાય. અને જો આને ટૂંક સમયમાં આની ધરપકડ નહીં થાય, આની સજા નહીં થાય તો આ દેશવ્યાપી આંદોલન પણ થાય. તો આ શાસન પ્રશાસન આની પૂરી તૈયારી રાખે એમ કે આ જયારે નહીં પકડાય તો દેશવ્યાપી આંદોલન પણ અને દેશદ્રોહની કલમ લાગવી જોઈએ. કારણ કે જો હાર્દિક પટેલ એક ખાલી જો એક ઝંડાને આમ આમ કરતો જો એને દેશદ્રોહની કલમ લાગતી હોય તો આ તો ભારત દેશનું બંધારણ. બરાબર છે. એને બંધારણનું અપમાન કર્યું છે એટલે એને દેશદ્રોહની સજા જ થવી જોઈએ. અને સાહેબ, આજ કદાચ તમે કોઈ પણ હોદા કે પદમાં બેઠા હોય, જે કઈ ખુરશી માથે બેઠા હોય, તો આજ તમે પણ સંવિધાનની બદોલતથી બેઠા છો. સંવિધાન તો તમારી પણ ક્યાંક ને ક્યાંક લાગણી દુબાવી જોઈએ. આ સંવિધાન અડગાવ્યું છે તો તમારી ક્યાંક ને ક્યાંક લાગણી દુબાવી જોઈએ. અને તમારી પણ ક્યાંક ને ક્યાંક ફરજ એવી છે કે આ આરોપીઓને ધરપકડ થાય અને એને કડક થી કડક સજા થાય એમ. આમાં તમે પણ સામેલ છો એમ. અને બંધારણ જયારે સળગાવવામાં આવ્યું. KTV ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ કારિયા, વડિયા.